નમસ્તે મિત્રો, આયોલિન વિડિયો ચેનલ પ્રોગ્રામનું નામ છે પાંચમો વેદ. અને આજે આપણે ચર્ચા કરીશું, બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, કબજિયાત. એવું કહી શકાય કે દુનિયામાં એવો માણસ મળવો મુશ્કેલ હશે કે જેને કબજિયાત વિશે ખબર નહીં હોય અથવા કબજિયાતથી હેરાન થયો નહીં હોય. ઘરે ઘરનો પ્રશ્ન, રોજે રોજનો પ્રશ્ન, અને અઢળક દવાઓ કબજિયાતની બજારમાં ઉપલબ્ધ છે, અને વર્ષોના વર્ષો સુધી અખતરા કરવાની માનસિક તૈયારી લોકોની. સામાન્ય દેખાતી, સામાન્ય જણાતી આ તકલીફ કેવા કેવા પ્રશ્નો ઊભા કરી શકે છે એનો ઇન્ટરેસ્ટિંગ કિસ્સો આજે સવારે જોયો. કન્સલ્ટિંગ રૂમમાં યંગ કપલ આવી ગયા, બંને ઝઘડતા ઝઘડતા. જૂના દર્દી છે મારા, પરાગભાઈ અને અંજુબેન, બંનેનો એક જ ઝઘડો છે. પરાગને જ્યારે જુઓ ત્યારે દુકાને જવાની ઈચ્છા થતી નથી. એકનું એક બાનું, પેટ ખરાબ છે, માથું દુખે છે, શરીરમાં સ્ફૂર્તિ નથી, ભૂખ લાગતી નથી, મને કશું ગમતું નથી, મારે કશું કરવું નથી. અને અંજુબેનનું એક જ રહે કહેવાનું કે આ શું રોજ પડે ને, સવારે માથું દુખે છે, પેટ દુખે છે, એનો નિવેડો કેમ લાવતા નથી, સરખી રીતે ડૉક્ટરને બતાવતા કેમ નથી, અને આવી બીમારી ક્યાં સુધી સહન કરવાની. કોઈ જાતની તમારી બીમારી નથી, કોઈ રૂપમાં પકડાતું નથી, કોઈ રિપોર્ટમાં આવતું નથી, અને તમામ ડૉક્ટર, બધા ડૉક્ટર એક જ વસ્તુ કહે છે કે અમને કોઈ તકલીફ નથી, અને આ રોજ એકની એક માથા પૂછે તો પેટ સાફ આવતું નથી, તો પેટ સાફ કરતા કેમ નથી, અને માથું દુખતો તો માથાના દુખાની દવા લો. પરાગનો એક જ આર્ગ્યુમેન્ટ છે કે ડૉક્ટર તો કાઢ્યા છે, હું કહું છું માથું દુખે ત્યારે એ લોકો મને પેટની દવા લેવાનું કહે છે. હવે એમ તકે થોડા આખો દાડો ચૂલાબો લઈ લઈને કામ થતા હશે, પેટ દુખતું હોય તો મને પેટની દવા આપે તો સમજી શકું, માથું દુખતું હોય તો હવે મને પેટની દવા. પાછું જાત જાતના રિસ્ટ્રિક્શન, કબજિયાત થાય છે એટલે બટાકા નહીં ખાવાના, વાલ ચણા વટાણા નહીં ખાવાના, મારે મેંદો નહીં ખાવાનો, રાતના ઉજાગરા નહીં કરવાના, દહીં નહીં લેવાનું, છાશ નહીં લેવાની મને, અને લીલા મરચાં ખાવાની ના પાડી દીધી છે. હવે રોજ રાત પડે 10 વાગ્યા ઊંઘવાનું મને થોડું ફાવે. હું કોઈ દિવસ કહે છે કે ડૉક્ટર, હું કોઈ દિવસ 11-12 વાગ્યા પહેલાં સૂતો નથી, રાતે પિક્ચર જોયા પછી જ ઊંઘ આવે, તો એના બદલે મારે 10 વાગ્યામાં ઊંઘવાનું કેવી રીતે મને ફાવે. એટલે કબજિયાતના નામે આ ડૉક્ટરો મને બધા ગભરાવે છે. મૂળ મારી તકલીફ છે, મને સુસ્તી રહે છે ને, માથાનો દુખાવ છે, એનું તો કોઈ કરતા નથી, અને લેવા દેવા કરું મને આ કબજિયાતના રવાડે ચડાયેલો છે. મને કોઈ ટ્રીટમેન્ટ કબજિયાતની કરવી નથી. પાછા કહે છે એક ડૉક્ટર તો એવો ગભરાઈ કાઢેલો કે કબજિયાત રહે લાંબો સમય તો હરસ, મસા, ભગંદર એટલે કે પાઇલ્સ, ફિસર, ફિસ્તુલા જેવા રોગો થાય. બીજા એક ડૉક્ટર તો એવું કહી દીધેલું કે કોલાઇટિસ થઈ જશે, આંતરડામાં સૂજવા આવી જશે, અને પછી ધીમે ધીમે આંતરડામાં ચાંદા પડી જશે. સાહેબ, આ ડૉક્ટરો તમે પ્રેક્ટિસ વધારવા માટે થઈને દર્દીઓને ગભરાવો, એ તો ક્યાંનો ન્યાય. હું જઉં છું માથાના દુખાવાની દવા લેવા, અને છેલ્લે ડૉક્ટરો અમને ચડાવી દે કબજિયાતની ટ્રીટમેન્ટ આપવા માટે. તો આ બધામાં મારે કંઈ પડવું નથી. મને એવી રીતે રોજ ચુલાબના ટીકડા લેવા ફાવે નહીં. રાતે 12 વાગે 1 વાગે સુઈ જવું ત્યારે ચુલાબના ટીકડા લેવાના, અને સવાર પડે એટલે મારી દોડધામ ચાલુ થઈ જાય અને હું થાકી જવું એના ફાનો. તો સરળ કોઈ વસ્તુ છે નહીં. એવું હરડે કે ત્રિફળાની ગોળીઓ લેવી ફાવેલી, ચૂરણ તો મને ફાંકવા બિલકુલ ફાતા નથી, પીવાની કોઈ દવાઈ માફક આવતી નથી. ઈસબગુલ લઉં છું કોક કોક વાર, તો ટેસ્ટી આવે છે હવે તો ઈસબગુલ, એટલે સારું છે કે હું ફ્લેવરવાળું ઈસબગુલ લઉં, ઓરેન્જ ફ્લેવર લેવું તો લઈ લઉં છું. હા, એક વસ્તુ છે, ઈસબગુલ લઉં અને પેટ જો બહુ જ સારું આવે તો એ પછીના 1-2 દિવસ તો મારા 100% સારા જાય છે, એ મારે કબૂલું રહ્યું. તો આમાં મારે કરવું શું? આ બે જણના ઝઘડામાં હાલત એવી છે કે દર્દી પોતે પોતાની જાતને ડૉક્ટર માને છે, બીજું એવું છે કે દર્દી પોતે કોઈ રીતે ડૉક્ટરને સપોર્ટ કરવા માટે, ડૉક્ટરની વાતને સપોર્ટ કરવા માટે કે ડૉક્ટરને સહકાર આપવા માટે તૈયાર નથી. એને એનું કશું જ છોડવું નથી, એને એના તળેલા ભજીયાએ છોડવા નથી, કે એને ભાવતા મરચાંએ છોડવા નથી, દૂધ દહીં અને છાશ વગર જીવવું નથી, રાતના ઉજાગરા વગર ચાલે એમ નથી, એને કોઈ રીતે ક્યાંય ચલાવવું નથી, અને ડૉક્ટરની દવા ખાવી નથી. આ બેના મરામાં એના રોગને ક્યાંય જઈ શકવાનો નથી, એટલે રોગ તો ત્યાં જ રહેવાનો. તો આવા કેટલાક દર્દીઓ છે, કાયમી કબજિયાતના દર્દીઓ છે, જો એમને ફાયદો જોઈતો હોય તો શું કરી શકાય? તો એક વસ્તુ છે કે આયુર્વેદમાં પંચકર્મ સારવાર બતાવેલી છે, અને પંચકર્મ સારવારમાં સાયન્ટિફિક રીતે વિરેચન કર્મ કરાવવાથી શરીરમાંથી જૂના મળ,
ટોક્સિક મટીરિયલ જૂના દોષો બગડેલા હોય પિત્ત દોષના ખાસ કરીને રોગો એ બધાનું આમાં નિરાકરણ આવી શકે છે. અને એ ઉપરાંત બસ્તી કર્મ કરીને ટ્રીટમેન્ટ બતાવેલી છે કે જેમાં આંતરડામાં અંદરની સાઈડથી ચિકાશ કરી શકાય, લુબ્રિકેશન કરી શકાય, તો મળ સુકાય જ નહીં અને સુકાયા પહેલાં જે બહાર શક્તિ આવે તો જૂના મળ ભેગા થવાની કે મળ સુકાઈ જવાની કે કબજિયાત થવાની કમ્પ્લેન જતી નથી. પરંતુ આના માટે એટલીસ્ટ દર્દીએ ડૉક્ટર પાસે તો જવું જ પડે. નમસ્તે.